નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન માં પાઠ 4 કે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો અને વેપારી અને એના કાર્યો એ પાઠ વિશે આપણે સમજૂતી મેળવી. હવે મધ્યયુગીન સમયગાળાની અંદર જે સ્થાપત્યો વિકસ્યા એટલે કે જે સ્થાપત્યો બંધાયા છે એમના વિશે માહિતી, કારીગરો જે છે એમના કયા શહેરો ની અંદર બન્યા છે અને વેપારી બન્યા, તો એમના વિશે આજે આ પાઠ ની અંદર આપણે ચર્ચા કરીશું. તો આમ જોવા જઈએ તો સ્થાપત્ય એટલે કે એવી ઇમારત કે જે કોઈકને કઈક રીતે એકબીજા ત્યાં અલગ કરી આવે, જેમ કે એકને કઈક વિશેષતા હોય, એટલે એવા મધ્યયુગીન સ્થાપત્ય એટલે મધ્યયુગના સમયગાળા દરમિયાન જે પહેલાના પ્રાચીન સમયની અંદર જે સ્થાપત્યો બંધાયા હતા અને આજે આપણે ભારતની અંદર જે આપણી સંસ્કૃતિ છે એ સ્થાપત્યને લીધે કઈ આગળ ગૌરવ પ્રાપ્ત કરે છે, તો આગળ એ જે સ્થાપત્ય જે છે તેમના વિશેની ચર્ચા આજે આપણે કરીશું. તો હવે એમાં જોઈએ કે ભારતની શ્રેષ્ઠ સ્થાપત્ય કલા અને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે, એટલે કે જે આ સ્થાપત્ય જે છે કે જે બંધાયા છે અલગ અલગ જગ્યાએ, તો એ સ્થાપત્યને લીધે આપણા ભારતની અંદર જે એની અંદર કલાઓ નથી આવી છે, તો એના લીધે આપણો જે ઐતિહાસિક વારસો જે છે એ જળવાઈ રહ્યો છે. હવે જે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ ઐતિહાસિક જે વારસો છે અને સાંસ્કૃતિક વારસો જે છે એમના લીધે વિશ્વભરની અંદર પ્રસિદ્ધ, તો કે ભારતની અંદર આવા ઘણા બધા સ્થાપત્યો આવેલા છે કે જેના લીધે ભારતમાં સાંસ્કૃતિક વારસો જે છે એના લીધે એક આગવી ઓળખ, આગવી વિશેષતા ધરાવે. ત્યાર પછી પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં, એટલે કે જે પ્રાચીન સમયગાળો આજથી ઘણા વર્ષો પહેલા જે સમયગાળો છે ત્યાંથી શરૂઆત કરી અને વિવિધ પ્રાંતો એટલે કે વિવિધ ભાગોની અંદર, જેમ કે મૌર્ય યુગ દરમિયાન એટલે કે મૌર્ય યુગનું શાસન હતું, તો એ સમયગાળા દરમિયાન સ્તૂપો અને સ્તંભ જે છે અસ્તિત્વમાં આવેલા હતા એ સમયની અંદર એમનું નિર્માણ થયેલું હતું. ત્યાર પછી અનુમૌર્ય યુગ, તો અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર અને મથુરા શૈલીના જે સ્તૂપો છે તો એનું નિર્માણ થયેલું હતું. પછી છે કે ગુપ્ત સમય દરમિયાન રાજમહેલો, સ્તૂપો, વિહારો, ભવનો અને મંદિરોનું નિર્માણ થયું હતું, એટલે કે અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ જે ઇમારતો છે એને બંધાવી હતી, અમુક સમય દરમિયાન મહેલો છે એ બંધાવવાની શરૂઆત થઈ હતી, પછી મંદિરો છે, સ્તૂપો છે અને પછી આગળ જે કલાઓ જે છે એટલે શિલ્પ કલાઓ જે છે એમાં નવીનતા આવતી ગઈ હતી. હવે મધ્યયુગ દરમિયાન પાળ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત અને દિલ્હી સલ્તનત તથા મુઘલ સામ્રાજ્ય એમના દ્વારા એટલે કે એ સમયગાળા છે દિલ્હી સલ્તનતનું શાસન હતું, મુઘલ સામ્રાજ્ય હતું અને જે હિન્દુ સંસ્કૃતિના જે રાજાઓ છે તેમનું શાસન હતું, એ બધાના સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ બંધાયેલા જે સ્થાપત્યો છે કે જેમાં આપણે કહી શકીએ કે વાવ છે, તળાવ છે, મંદિર અને મસ્જિદ, આ બધું જે છે એ મોટા પ્રમાણમાં છે. હવે ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે, કે જે સમયગાળા દરમિયાન જે પણ સ્થાપત્યનું નિર્માણ થયું તો એ સમયગાળામાં પોતાની રીતે કંઈક ને કંઈક આપણી વિશેષતા આપવાની આપણ એમને પ્રયત્ન કર્યો છે, કે કંઈક ને કંઈક આની કલા જે છે એનાથી આવે, કંઈક વિશેષ રીતે અલગ પડી આવે, તો એ રીતે એને બનાવવાનો પ્રયત્ન કરેલો છે, એટલે કે એ રીતે વિકસાવી છે. હવે જોઈએ કે શિલ્પ કલા, તો શિલ્પ કલા એટલે શું, તો આપણે જોઈએ કે શિલ્પ એટલે કે પથ્થર, તો પથ્થરના ભંડારમાં આવતી જે એની કલા છે, તો આપણે એની વ્યાખ્યા કરીએ તો શું થાય કે શિલ્પીના મનમાં જે શિલ્પકાર છે કે પથ્થરની અંદર જે કોતરણી કરે છે, તો એ શિલ્પકાર જે છે કે શિલ્પીના મનમાં જે જાગતા ભાવો છે એને છીણી છીણી એટલે કે કંડારી અને થોડીથી છીણી અને કોઈ પણ જે પથ્થર છે, લાકડું છે અથવા તો ધાતુ છે એની અંદર એ ચિત્ર જે છે એને કંડારી કરવાની કલા, તો એને આપણે શિલ્પ કલા કહી શકીએ, એટલે કે શિલ્પીના મનમાં ધાતા ભાવોને હથોડી વડે છીણી અને કોઈ પણ પાષાણ, પાષાણ એટલે કે પથ્થર અથવા તો ધાતુ છે કે લાકડું છે તો એના ઉપર કંડારી કરવાની એમની કલા અથવા એમની આવડત જે છે એને આપણે શિલ્પ કલા કહી શકીએ. હવે ત્યાર પછી છે કે સ્થાપત્ય, તો સ્થાપત્ય એટલે શું, તો કે સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ પણ વપરાય છે, એટલે કે શિલ્પ સ્થાપત્ય પણ એને કહેવાય છે. હવે શિલ્પ શાસ્ત્ર શબ્દ જે છે એ એક રીતે જોવા જઈએ તો સ્થાપત્યની અંદર જે મેઇન શું છે કે જે
સૂર્ય મંદિર છે એ અને એક કર્ણાટક
સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્ય છે. વિશિષ્ટ પ્રકારના સ્થાપત્ય એટલા માટે લીધેલા છે કે એની અંદર જે શિલ્પકલાની કોતરણી જે છે એ જે બીજી ઇમારતો છે બીજા સ્થાપત્ય છે એમના કરતા કોઈને કોઈ રીતે અલગ પડે છે. એના માટે તેને એમને વિશિષ્ટ અને કોઈ પણ પ્રાચીન સમયના સ્થાપત્યના નમૂના આપણે લઈ લઈએ તો એ સ્થાપત્યની અંદર કંઈક ને કંઈક વિભિન્નતા રહેલી છે. હવે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ આવેલું છે અને આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા જે નરસિંહવર્મન છે તો નરસિંહવર્મન પ્રથમના સમયની અંદર થયું હતું. હવે આ મંદિર છે એ 7 અશ્વો વડે ખેંચાતા સૂર્ય જેવું નિર્માણ થયેલ છે એટલે કે એ આખા મંદિરનો જે ભાગ આપણે દેખાવ જોઈએ તો એ મંદિર છે એનું નિર્માણ આપણે કહીએ કે એનું બાંધકામ એ રીતે થયેલું છે કે બહારથી આપણને એવું દેખાય કે 7 ઘોડાઓ જે છે એ એટલે કે 7 અશ્વો જે છે એ રથને ખેંચતા હોય અને એના 12 પૈડા જે છે એ રીતનું નિર્માણ છે કે રથ જે છે આખો જાતો હોય છે. એટલે સૂર્યનો રથ જે છે આપણે જે સૂર્યનારાયણનો રથ જોયો છે એ પ્રમાણે કે 7 ઘોડાઓ જે છે એ રથના ખેંચતા હોય એ રીતનું જે સૂર્ય મંદિર જે છે કોણાર્કનું એનું બાંધકામ જે છે એ એવું લાગે છે કે 12 પૈડા જે છે એ કોતરકામ કરી અને 7 અશ્વો જે છે એ રીતનું એનું શિલ્પકલાનું એટલે કે એક અજોડ નમૂનો પૂરો પાડે છે અને એને વિશાળ 12 પૈડા છે અને આ મંદિરનું નિર્માણ કે એ મંદિર જે છે એનું નિર્માણ જે છે એ કાળા પથ્થરમાં લીધેલું છે. કાળા પથ્થરો જે છે એના ઉપર કોતરકામ કરી અને એટલે કે આપણે કહીએ ને કે શિલ્પકલા એને અંદર જોવા મળશે તો કાળા પથ્થર ઉપર આ શિલ્પકામ કરી અને એ સ્થાપત્ય એટલે એનું બાંધકામ કરવામાં આવ્યું છે એટલે કે કાળા પથ્થરો ઉપરથી એનું કોતરકામ કર્યું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ શિલ્પકલાનો એક ઉત્તમ નમૂનો આપણે કહી શકીએ છીએ. હવે ત્યાર પછી જોઈએ તો કે ઉત્તર ભારતની અંદર મંદિરોની લાક્ષણિકતા ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા શું હતી તો કે એના ગોળ શિખર જે મંદિરના ઉપરના શિખરો છે એ ગોળ શિખરો અને સ્તંભની નાના ખંડો ચંદ્રના ખંડો છે એમાં મોટા ભાગે સ્તંભો જે છે એટલે કે એની એક આવી રીતે આ રીતના મંદિરો જે છે ઉત્તર ભારતમાં નિર્માણ થતા હતા. હવે દક્ષિણ ભારતની અંદર જે છે એ કઈ રીતના સ્થાપત્ય બનતા હતા તો કે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરો વાળા છે. હવે આ બે નીચે શિલ્પકલાની જે નમૂનાઓ બનેલા છે એ અલગ અલગ છે કે ઉત્તર ભારતની અંદર કોણ શિખરો વાળા મંદિરો હતા તો દક્ષિણ ભારતની અંદર શંકુ આકારના અણીદાર શિખરો વાળા મંદિરો બંધાયા હતા અને દક્ષિણ ભારતની અંદર ગોકુળમ એટલે કે મંદિરોની વિશેષતા કે ગોકુળમ કે મંદિરનું પ્રવેશદ્વાર જે છે એ પછી છે કે મંદિરોમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ શૃંગારટોપી કે મુખ મંડપ આ એના ભાગો છે આ જે છે એ બધું મુખ્ય હોય છે અને મંદિરની જે પ્રદક્ષિણા પદ હોય છે કે મંદિરની અંદર જે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ તો એ પ્રદક્ષિણા પદ તો એ સમયની અંદર પણ આ બધું જે છે એ સ્થાપત્યમાં જોવા મળે છે. પછી આગળ જોઈએ તો કે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વરના મંદિરનો પણ સમાવેશ થાય છે. હવે તાંજોરનું રાજરાજેશ્વરનું મંદિર જે છે એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું અને ગોકુળના ઘણા બધા નમૂનાઓ જે છે એ આ મંદિરની અંદર જોવા મળે છે. પછી આગળ જોઈએ તો કે મુઘલ સ્થાપત્ય કલા જે છે એ એકદમ વિશિષ્ટ હતી એટલે કે કોઈને કોઈ રીતે જે હિન્દુ સંસ્કૃતિ કરતા કોઈને કોઈ રીતે અલગ કરી આવતી હતી તો મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો કહીએ તો કે હુમાયુના મકબરાની અંદર જોવા મળે છે. હવે અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેર શાહનો સાતારાનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ બગીચાની એક આખી નવી પરંપરા શરૂ કરી કે મુઘલો જે છે એ પોતે સ્થાપત્ય બંધાવતા હતા તો સાથે સાથે બગીચાઓ પણ એમને નિર્માણ કરે એટલે કે એ નવી શૈલી એમને જે છે એ શરૂઆત કરી કે બગીચાઓ જે છે પોતે જે સ્થાપત્ય બંધાવે તો સાથે સાથે બગીચા જે છે તાજમહેલ છે તો તાજમહેલ સાથે પણ બગીચાઓ છે લાલ કિલ્લો છે તો અહીંયા પણ બગીચાઓ બનાવેલા છે એટલે કે નિર્માણ કરેલું છે કે મુઘલ શૈલી છે મુઘલો જે છે એમને પોતાની પોતાના સમયગાળા દરમિયાન
જેની અંદર આપણે પથરીનો નિશાન પાડ છે, પછી છે કે લાવણનો શાલીમાર પાડ, અને આગ્રાની અંદર આવેલો આરામબાગ એનો સમાવેશ થાય છે, જે ખૂબ જ રમણીય દ્રશ્ય ઉભું કરે છે. પછી મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર, તો કે તાજમહેલ બંધાવેલ આગ્રાના તાજમહેલની અંદર જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓની અંદર સ્થાન પામે ઉત્તર પ્રદેશના આગ્રાની અંદર યમુના નદીના કિનારે આવેલો તાજમહેલનું નિર્માણ, જે મુઘલ બાદશાહ તાજમહેલ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું છે. તાજમહેલ ભારતના સ્થાપત્યના વારસાને ગૌરવાન્વિત કરે છે કે આ સ્થાપત્ય જે છે એ ભારતની અંદર બનેલું છે, કે ભારતની અંદર નિર્માણ પામેલું છે, અને પરિણામે ભારતને ગૌરવ પ્રદાન કરે છે, અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, કે દેશ વિદેશના લોકો પણ આ બધા સ્થાપત્યો તાજમહેલ છે પણ એ સિવાયના પણ આપણા જે પ્રાચીન સ્થાપત્યો છે એ જોવા માટે આવે છે, અને તાજમહેલ છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને બીજા જે પ્રાચીન સ્થાપત્યો છે એ પણ ખૂબ જ વિશિષ્ટ રીતે પોતાની આધુનિકતા ધરાવે છે. હવે આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ તો તાજમહેલ કરાવ્યું. હવે લાલ પથ્થરોમાંથી આ તૈયાર થયેલ આખો કિલ્લો જે છે, કે લાલ પથ્થરોની અંદરથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી ઘણી બધી ઇમારતો અંદર બંધાવેલી છે, અને તેની સજાવટ એટલે કે આ બધી જે ઇમારતો અંદર બનાવેલી છે તો એમની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરો જે છે એનો અદભુત રીતે સમન્વય કરી અને એમને સજાવવામાં આવે છે. આ કિલ્લામાં સાધનાએ કલાત્મક મયુરાસન એટલે કે એક બેસવાનું આસન જે છે એ બનાવડાવ્યું છે, અને દર વર્ષે એટલે કે દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે ત્યાંથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. તો આ વાત કરી આપણે ભારતના સ્થાપત્યો વિશે, કે ભારતની અંદર આ સિવાયના પણ ઘણા બધા સ્થાપત્યો આવેલા છે, એટલે કે મધ્યયુગીન સ્થાપત્યો, તો એના વિશે ચર્ચા કરી. આ બધા સ્થાપત્યો બનાવવામાં ઘણા બધા કારીગરો છે એમના આપણે કહીએ ને કે એમની જે કલાઓ જે છે એ પણ સાથે સાથે નિર્માણ થયું છે. તો આજે આ અંદર આપણે અહીંયા સુધી ભણીશું કે ભારતના સ્થાપત્યો. આગળના વિડીયોની અંદર પછીની ચર્ચા કરીશું.